प्रकोप ने कारण अमदावाद में सतत मुशळधार वरसाद अने ठेक ठेकाणे वरसादी पानी नो भरावो थई गयो छे। आ साथे आनंदनगर विस्तार के ज्यां वृक्ष पण धराशायी थयुं, आनंदनगर विस्तार ना दृश्यो आपने बतावी रह्या छे। भारे पवन एटलो छे के जेना कारणे वृक्षो पण क्यांक हिंडोळा खाता जोवा मळ्या हता अने आखरे ते जमीन दोस्त थाय छे अने तूटी जाय छे। तेना कारणे जे वाहन व्यवहार छे तेनी पर पण तेनी माठी असर पड़े छे। पण सदभाग्ये ए बाबत सामे आवी छे के हजु सुधी वृक्ष जमीन दोस्त थवाने कारणे कोई मोटी दुर्घटना नथी थई। तो તાઉતે વાવાઝોડાની અસર હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી। ભારે વરસાદને લઈને હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું છે અને ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતોમાં પણ પાણીમાં બેસી ગયા છે। સતત તમામ જે માર્ગો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સતત પડી રહેલા વરસાદને લઈને પૂર્વ વિસ્તારની હાલત બદથી બદતર બની ચૂકી છે। આસપાસની અનેકો સોસાયટી કે જ્યાં વરસાદી પાણીનો રીતસરનો ભરાવો થઈ ગયો છે। હાટકેશ્વર સર્કલ પર પણ કોરોના ટેસ્ટિંગ ડોમ જે બનાવવામાં આવ્યા તે પણ હવામાં ફંગોળાયા અને ત્યારબાદ ધરાશાયી થઈ ચૂક્યા હતા, તૂટી ગયા હતા। હાટકેશ્વર સર્કલ પર કે જ્યાં કોરોનાના ટેસ્ટિંગ ડોમ અને તે પણ તૂટી ગયા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। ક્યાંક જે સાઇનબોર્ડ તૂટવા, ક્યાંક બેનર્સો ઉડી જવા, ક્યાંક પતરાના શેડ્સ જે છે તે તૂટી જવા, ક્યાંક વૃક્ષો ધરાશાયી થવા, વીજળી પણ અસરગ્રસ્ત થવી, તો આ તમામ પરિસ્થિતિ, આ તમામ ભારેલા તારાજી જેવી સ્થિતિ હવે ઊભી થઈ ચૂકી છે। અને અત્યારે હાલમાં જ્યાં તાઉતે વાવાઝોડું હવે અમદાવાદને ટચ કરી ચૂક્યું છે, અમદાવાદને સ્પર્શ કરી ચૂક્યું છે, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, એલમેટ સર્કલ ખાતેના કે જ્યાં પણ આ ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ છે કે પછી કોઈ પાણીનો ભરાવો, કારણ કે તમામ આખું જે ગ્રાઉન્ડ છે તે બિલકુલ દેખાઈ નથી રહ્યું અને તમામ જગ્યા પર એક સરખું પાણી ભરાઈ ચૂક્યું છે અને તેના કારણે જે ટેસ્ટિંગની જે પ્રક્રિયા છે તે પણ ખોરંભાઈ છે કોરોના ટેસ્ટિંગની। કારણ કે જીએમડીસીમાં એક મોટું અભિયાન પણ ત્યાં હાથ ધરવામાં આવ્યું છે, ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન, ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને તેની ઉપર પણ અસર પહોંચી છે। અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જે લોકોની અવરજવર છે તે પણ ખાસી ઓછી થઈ ચૂકી છે અને વાહન વ્યવહાર પણ વધારે પ્રભાવિત થયું છે। તો તાઉતે વાવાઝોડું અનેકો પ્રકારની મુસીબતો લઈને આવ્યું છે, અનેકો પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે અને હવે આ સંકટના વાદળો ક્યારે જાય છે તે સૌ કોઈ પાસેથી, સૌ કોઈ હાલ એ જ પ્રશ્ન કરી રહ્યું છે। પ્રગતિનગરના દ્રશ્યો પણ હવે આપણે બતાવી રહ્યા છે, ત્યાં આપ જોઈ શકો છો આ ચાર રસ્તા પર પણ વરસાદી પાણીનો ભરાવ થઈ ચૂક્યો છે। લોકો ખૂબ જ સાવધાની અત્યારે વર્તી રહ્યા છે અને ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, કારણ કે રસ્તા ઉપર પાણીનો લગભગ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે, અનેકો વાહન પણ ખરાબ થઈ રહ્યા છે અને લોકોનું જે દૈનિક જે ચક્ર છે તે પણ એક રીતે આ ચક્રવાતના કારણે ખોરવાઈ ચૂક્યું છે। એસીના આ દ્રશ્યો, ત્યાં પણ એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું, ત્યાં પણ આ ઝાડ પડવાની ઘટના પ્રકાશમાં આવી અને તેના કારણે એક તરફનો જે રસ્તો છે તે પણ પ્રભાવિત થઈ ચૂક્યો છે। આનંદનગરમાં પણ ઝાડ પડ્યું હોવાના સમાચાર, આનંદનગર વિસ્તાર આપની સામે આપની સ્ક્રીન પર કે જ્યાં પણ ઝાડ પડ્યું છે, આ વૃક્ષ ધરાશાયી થયું છે। ઝાડ પડવા પાછળનું મુખ્યત્વે કારણ ભારે પવન ફૂંકાવો, કારણ કે 50-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। હાલ તો અમદાવાદ ને દસ્તક દઈ ચૂક્યું છે આ તાઉતે વાવાઝોડું, ભલે તેની સ્પીડ ઘટી હોય પણ પવનની ગતિ ખૂબ જ છે। ખોખરાના દ્રશ્યો પણ આપની સ્ક્રીન પર છે, ખોખરામાં પણ વરસાદ એક રીતે પડી રહ્યો છે અને વાહન વ્યવહારને પણ તેની અસર પહોંચી છે। લોકોની અવરજવર ખૂબ જ ઓછી દેખાઈ રહી છે, પણ ખોખરા કે જ્યાં પણ આ વિસ્તાર આ વાવાઝોડાના કારણે વરસાદને કારણે પ્રભાવિત